ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક ટૂંકા સેશન માટે મળ્યા છીએ જેમાં અર્થશાસ્ત્રના જે થોડા ઇમ્પોર્ટન્ટ વીસ પચીસ ક્વેશ્ચન છે એનું થોડું ડિસ્કશન કરશું અને ધીમે ધીમે આ પ્રમાણે અર્થશાસ્ત્રમાં જે આપણે પ્રિલિમમાં જે ક્વેશ્ચન પૂછાય પૂછાવાના હોય છે જે સિલેબસ છે આપણે જે ટોપિક હોય છે એના અગત્યના પ્રશ્નોની ધીમે ધીમે અમે ચર્ચા કરશું એનો ફર્સ્ટ સોપાન છે ફર્સ્ટ સ્ટેપ છે કે જેમાં બેઝિક ક્વેશ્ચન મેં કવર કરવાનો ટ્રાય કર્યો છે વીસ પચીસ ક્વેશ્ચન ફર્સ્ટ સેશન છે તો આઈ હોપ કે તમને બધાના ફ્રૂટફુલ રહે લેક્ચર અને તમારી પ્રિલિમ જે પ્રિલિમ થરી ડિવાસોની સોળ ઓક્ટોબરની અને જીપીએસસી ક્લાસ વન ટુ તેર નવેમ્બરની એમાં આ ક્વેશ્ચનમાંથી જે ડિસ્કશન કરશું આપણે બેઠા ક્વેશ્ચન તો નહીં પણ ક્વેશ્ચનના ડિસ્કશનમાંથી જે ફ્રૂટફુલ તમના માટે જે સમરી નીકળે તમારા એક્ઝામમાં કામમાં આવે એવી આશા સાથે આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ બીજી ક્વેશ્ચન થોડા અલગ અલગ ટોપિકમાંથી રેન્ડમલી ક્વેશ્ચન ઉઠાવીને મેં અહીંયા એક સેશન બનાવવાનું ટ્રાય કર્યું છે તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં સ્પેશિયલ લખ્યું છે ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં ટ્વીન ડેફિસિટ શબ્દનો ઉલ્લેખ ખાલી જગ્યા માટે કરવામાં આવે છે ડેફિસિટ ખરી પણ કે એવી ટ્વીન એટલે કે ડબલ ડેફિસિટ જે લોકો તૈયારી જે લોકો ચાલુ કરી દીધી છે એ લોકોને તો બધાને ખ્યાલ જ છે કે ભાઈ ડેફિસિટ એટલે શું સરપ્લસ એટલે શું બધાને ખ્યાલ હોય જ છે જે લોકો બિલકુલ ફ્રેશ છે એ લોકો માટે કેવું કે ભાઈ ડેફિસિટ એટલે કે ખાદ આવક કરતાં જાવક વધાર હોય એને કહેવાય ડેફિસિટ આવક કરતાં જાવક વધાર હોય તો ડેફિસિટ કહેવાય એમાં ખર્ચો વધી જાય ભાઈ ચાદર કરતાં પગ લાંબા થઈ જાય એ પ્રમાણેની વાત છે બરાબર તો ડેફિસિટ એટલે કે ખાદ ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં ચોખ્ખું લખ્યું છે કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી ટ્વિન ડેફિસિટ શબ્દનો ઉપયોગ ખાલી જગ્યા માટે કરવામાં આવે છે કે ભાઈ ડેફિસિટ બે પ્રકારની ડેફિસિટ હોય એવું એકી સાથે ક્યારે બોલાય છે ઓપ્શન છે રાજકોષીય ખાદ અને મહેસૂલ ખાદ ચાલુ ખાતાની ખાદ અને રાજકોષીય ખાદ ચાલુ ખાતાની ખાદ અને મૂડી ખાતાની ખાદ બેન્કિંગની નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ કોર્પોરેશનના દેવાના બોજામાં એક સાથે વધારો અલગ અલગ ઓપ્શન આપ્યા છે દરેકની આખી થિયરી અલગ અલગ છે કોને રાજકોષીય ખાત કહેવાય કોને મહેસૂલી ખાત કહેવાય કોને મૂડી ખાતાની ખાત કહેવાય કોને ચાલુ ખાતાની ખાત કહેવાય પહેલાં આ થોડું સમજવું પડે કે બી આ જે ઓપ્શન આપ્યા છે આપણે ચલો આનો જવાબ તમે ટેક કરી બી દઉં કે ભાઈ આને આ કહેવાય કે ઓપ્શન જવાબ આવશે પણ આ રાજકોષીય ખાત કોને કહેવાય મહેસૂલી ખાત કોને કહેવાય એ થોડું સમજવું હોય तो आप एक एन टॉपिक थी समझू पड़से क्या बे खाद नो मेन प्रकार को ने केवे तो समझिए राजकोषीय खाद રાજકોષીય રાજકોષીય ખાદ માં કેવું કે ભારતનું જે બજેટ હોય એના બે ભાગ પડતા હોય છે એમાં પહેલું આવશે મૈસૂર ખાતું બીજું આવશે મૂડી ખાતું બંનેમાં શું હોય આવક અને જાવક કે ભાઈ આમાં આવક આમાં જાવક એટલે કે ખર્ચ ખર્ચ આવક અને આવક અને ખર્ચ મહેસૂલમાં આવકમાં કેવું હોય કે ભાઈ કર આવક કર સિવાયની આવક એવી જ રીતે ખર્ચમાં અલગ અલગ પ્રકારના ખર્ચ થતા હોય છે જેવા કે પગાર પેન્શન સંરક્ષણ ખર્ચ રાજ્યોને સહાય આપવામાં આવે એવા અલગ અલગ થતા હોય છે મૈસૂરમાં મૂડીમાં આવક બે પ્રકારની દેવું કરીને દેવું કર્યા સિવાય અને ખર્ચમાં કેવું કે ભાઈ બાંધકામના લગતા ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રકચરના લગતા ખર્ચ એક સિમ્પલ છે આ લાંબી આખો મોટો ટોપિક છે બજેટમાં ભાઈ અલગ અલગ એમનું હોય આપણા રાજકોષ ખાસ સમજવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે એમાં તમામ આવક આવતા આ માઇનસ ખર્ચ એમાં કરો અને એમાં આજે દેવું કરેલી આવક ખરી એ બાદ કરી નાખવાની એટલે રાજકોષીય ખાદ એટલે કે સિમ્પલ સરકારે કરેલું દેવું આજે આ દેવાની વાત છે એ રાજકોષીય ખાદના સંદર્ભમાં ગણી શકાય સિમ્પલ કે સરકાર જે ખર્ચ કરે છે સામેની અમુક આવક થાય છે સરકારે એવું બજેટ તો રજૂ કરી ના શકે કે ભાઈ અમારા આવક વધી ગઈ છે ખર્ચ વધી ગયો તો કરી ના શકે સંતુલિત સંતુલિત બજેટ બનાવવું પડે બેલેન્સ બજેટ બનાવવું પડે અને બેલેન્સ બજેટ બનાવવા માટે જે આવક કરતાં ખર્ચ વધી જાય છે એની સામે જે અમુક જે પૈસા ખૂટે છે જે ખર્ચ વધી ગયો છે એ મેળવવા માટે સરકાર આ દેવું કરે દેવું એક્સ્ટર્નલ બી હોય એટલે કે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા વર્લ્ડ બેન્કમાંથી આઈએમએફમાંથી અલગ અલગ દે મોટી મોટી નાણાકીય સંસ્થાઓ અમુક વિકસિત દેશોમાંથી લોન લઈને ગ્રાન્ટિડ એડી તરીકે ગ્રાન્ટ લઈને દેવું ભરપાઈ કરતી હોય આંતરિક દેવું બી હોય આરબીઆઈ પાસેથી દેવું લે ગવર્મેન્ટ સિક્યુરિટીનું વેચાણ કરીને દેવું લે પછી બીજું એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ હોય એવું અલગ અલગ પ્રકારનું બાહ્ય અને આંતરિક દેવું કરીને જે દેવું કરીને જે સરકાર એની પોતાની જે ગેપ પડે છે ખર્ચની અને આવક વચ્ચેની એ પૂરી કરે એ દેવું જ એટલે કે રાજકોષીય ખાદ આ સિમ્પલ થઈ ગયું રાજકોષીય ખાદનો વ્યાખ્યા રાજકોષીય ખાદ કહેવાય ચાલુ ખાતાની ખાતના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે ભણવું પડે કે વેપાર સંતુલન આ બધા ટોપિક આખા આખા લેકચર બે બે કલાકમાં કેટલા મોટા મોટા ટોપિક છે પણ આપણું એક નાનું સેશન છે ક્વેશ્ચન આન્સર્સનું તમને ઓપ્શન ખ્યાલ આવે એના માટે ટૂંકા એક બ્રીફ બર્ડ વ્યૂ તરીકે તમને સમજાઈ રહ્યું છું કે ભાઈ ચાલુ ખાતાની ખાત કોને કહેવાય રાજકોષ ખાત કોને કહેવાય બરાબર તો વેપાર સંતુલન એ ઘણીવાર વાર ઇંગ્લિશમાં કહેવાતું હોય છે બેલેન્સ ઓફ પેમેન્ટ એમાં બે પ્રકારના ખાતા હોય છે એમાં હોય ચાલુ ખાતું બીજું હોય મૂડી ખાતું પેલામાં શું હતું મહેસૂલ ચાલુ ખાતું મૂડી ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ અને બીજું કહેવાય કેપિટલ એકાઉન્ટ ચાલુ ખાતું મૂડી ખાતું ડિટેલમાં ઘણું બધું હોય કે ચાલુ ખાતામાં દ્રશ્ય અદ્રશ્ય ચીજોની વસ્તુનો સમાવેશ થાય મૂડી ખાતામાં એફડીઆઈ એફઆઈઆઈ ફોરેનના વિદેશના લોકોના બેન્કોના એકાઉન્ટ એ તમામ વસ્તુ મૂડી ખાતામાં જમા થાય પણ અહીંયા ચાલુ ખાતું હોય એ હંમેશા ઋણ આવે કેમ કારણ કે ચાલુ ખાતું હંમેશા ઋણ આવે કારણ કે અહીંયા જે અલગ અલગ વસ્તુ અને સેવાનો વેપાર થાય જનરલી શું જોવા મળે છે ખાત જોવા મળે એટલે ચાલુ ખાતું કેવું આવશે માઇનસ માં બરોબર ચાલુ ખાતું માઇનસ આવશે તો કરંટ એકાઉન્ટ શું કહેવાય કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે કે ચાલુ ખાતાની ખાત ચાલુ ખાતાની ખાત કેમની આવે કેમનું માઇનસમાં આવે એ સમજાવજો તો આનું સેશન ખાલી વ્યાપાર સંજોગોમાં પૂરું થઈ જાય તમે ત્યાં ખાલી એટલું સમજો કે ભાઈ આ બેલેન્સ ઓફ પેમેન્ટનું ચાલુ ખાતું હોય એ માઇનસમાં હોય ચાલુ ખાતાની ખાદ કહેવાય રાજકોષીય ખાદ એટલે કે સરકારનું દેવું બીજું એક શબ્દ હતો મૂડી ખાતાની ખાદ તો અહીંયા આ મૂડી નહીં કયા મૂડી ખાતાની ખાદ બજેટવાળા મૂડી ખાતાની ખાદ કે જેમાં મૂડી ગત ખર્ચ માઇનસ મૂડીગત આવક એ તમે નક્કી કરો તો એ મૂડી ખાતાની પ્રમાણે ખાતુલમાં મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક કરો તો મેસૂલી તમને ખાત મળી જાય પાછા આપણે જતા પ્રશ્નમાં ભારત અર્થતંત્ર સંદર્ભમાં ટ્વીન ડેફિસિટ શબ્દનો ઉલ્લેખ સેના માટે કરવામાં આવે છે તો જવાબ આવશે ચાલુ ખાતાની ખાત એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ વાળું ચાલુ ખાતું રાજકુષીય ખાત એટલે કે બજેટ વાળું સરકારનું દેવું આ જવાબ માટે યાદ રાખજો તમે કે ચાલુ ખાતાની ખાદ અને રાજકોશીય ખાત માટે ટ્વિન ડેફિસિટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે શું શબ્દ કરવામાં આવે ટ્વિન ડેફિસિટ બીજો એવો જ એક શબ્દ છે ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ બીજો એવો એવો જ એક શબ્દ છે ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ એમાં શું હોય કે ભાઈ જાહેર ક્ષેત્રની એનપીએ પ્લસ કોર્પોરેટ કંપનીનું દેવું આ બંને થવાથી બંને એટલે બંને એટલે કે બેંકની પ્લસ કંપનીની બેલેન્સ શીટ બગડે શું કરે ભાઈ જાહેર ક્ષેત્રની બેન્કો પ્રાઇવેટ કંપનીઓને લોન આપ કરે લોન આપ કરે કંપનીઓ સારો વ્યાપાર ના કરી શકે નુકસાન જાય જેવું કે કોવિડ નાઇન્ટીનમાં નુકસાન હોય પ્રમાણે તો એ બેંકો જે લોન આપી હોય કંપનીઓને કંપનીઓ પાછું દેવું ભરી શકતી નથી બેંક બેંકનું શું થઈ ગયું એ ખાતું એનપીએ થઈ ગયું એટલે બેંકનો લોસ થઈ ગયું બેંક બેલેન્સ શીટ બગડી ગઈ સામે કંપની કંપની ધીમે ધીમે દેવાદાર થતી જાય બેંકની પાછું જે પૈસા લીધા હતા પાછા આપી શકતા રિટર્ન નથી કરી શકતા એટલે એ કંપની પણ પોતાનો પ્રોફિટ કે પોતાનું જે પ્રોગ્રેસ આગળ વધારી શકતી નથી તેથી તેની પોતાની પણ બેલેન્સ શીટ બગડે માઇનસમાં જાય તો ટ્વીન બેલેન્સ શીટ પ્રોબ્લેમ પૂછાય તો બેંકોનું એનપીએ પ્લસ કોર્પોરેટ કંપનીનું દેવું

નાઇન્ટીન નાઇન્ટી વનમાં આર્થિક કટોકટી આવવાનું કારણ શું હતું ખાલી ભારત જવાબદાર નહોતું ભારતના નાગરિકો જવાબદાર હતા ભારતની સરકાર જવાબદાર નથી એકચ્યુઅલી શું થયું હતું કે એ સમયે બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઉચ્ચ રાજકોષીય ખાદ નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો જીપીએસસીમાં આ તમને વન લાઈનર માં ક્વેશ્ચન કેમ નથી રાખ્યા આવા વિધાનવાળા ક્વેશ્ચન કેમ રાખે છે માં અને જીપીએસસીમાં ક્લાસ વન ટુની વાત કરું છું એ લોકો તમને આવા જ ક્વેશ્ચન પૂછશે જે તમે ઘરે વાંચીને ગયા હશો એ લોકો તમને ક્વેશ્ચનમાં લખીને આપશે ભાઈ કે આવું આવું છે નીચેનામાંથી કયા વિધાનો સાચા કયા વિધાનો ખોટા છે ચકાસો બરાબર મૂલ્યાંકન કરો તો આમાં શું પ્રશ્ન પૂછો જોઈએ કે ભાઈ નાઇન્ટીન આર્થિક કટોકટી આવી તો શું પ્રોબ્લેમ થયો હતો તો આપણે હમણાં જોયું ડિટેલમાં આપણે જે આ ચાલુ ખાતાની ખાત જોઈએ વેપાર સંતુલન તો એ ટાઈમે સરકારે સરકાર આપણી ઇકોનોમી કેવી હતી ક્લોઝડ ઇકોનોમી હતી બંધ ઇકોનોમી હતી વિદેશના દેશો સાથે મીન્સ વિદેશના લોકો સાથે કે વિદેશની બીજી અમુક કન્ટ્રી ફોરેન કન્ટ્રી એ સાથે બહુ જ ઓછો આયાત નિકાસનો વેપાર ચાલતો હતો આપણો બહુ ઓછી નીતિ એ પ્રમાણે હતી ઇમ્પોર્ટ એક્સપોર્ટની ક્લોઝડ ઇકોનોમી હતી ક્લોઝડ ઇકોનોમીનો બીજો અર્થ એવો થાય કે કોઈપણ મલ્ટીનેશનલ ફોરેનની કંપની હોય ડોમિનોઝ વોલમાર્ટ અલગ અલગ ઘણી બધી કંપનીઓ કપડા ફોન શૂઝ ઇલેક્ટ્રિક ગેજેટ્સ કોઈપણ કંપની કંપનીના ફોરેનની એને ભારતમાં પોતાનો વ્યાપાર સ્થાપવો હોય ભારતમાં પોતાનો બિઝનેસનો વ્યાપ વધારવો હોય એના માટે ભારત સરકાર જલ્દીના લાઇસન્સ નથી આપતી અથવા બીજી રીતના એ કહી શકાય કે એ ભારતમાં પોતાનો વ્યાપારનો વ્યાપ વધારવા માટે ખચકાતી હતી રીઝન એવું હતું કે ભારતના કાયદા કાનૂન રૂલ્સ રેગ્યુલેશન્સ એટલા બધા સ્ટ્રિક્ટ હતા કેને ભાઈ લાઇસન્સ પુણેમાંથી મળે જમીન માટે બેંગ્લોર જવું પડે અથવા બીજું કોઈ ગમે જ પર્યાવરણનું કંઈક સર્ટિફિકેટ લેવા માટે અમદાવાદ દિલ્હી કલકત્તા ચીને ફરવું પડે કોઈ એક જ જગ્યાએથી એને લાઇસન્સ મળવું મુશ્કેલ હતું તો ફોરેનમાં કેવું કલ્ચર હોય કે ભાઈ સિંગલ વિન્ડો હબ હોય સિંગલ વિન્ડો સોલ્યુ છે કે એ વિન્ડો પર ગયા તમામ તમામ લાઇસન્સ તમામ અગ્રીમેન્ટ અને તમામ સંમતિ એક જ જગ્યાએ તમને મળી જતી હોય ભારતમાં ટાઈમ એવું નહોતું કાયદાકરણ એટલા બધા કોમ્પ્લિકેટેડ હતા કોમ્પ્લેક્સ હતા કે કોઈપણ કંપની ભારતમાં આવતા ખચકા હતી કે આ તો લાઇસન્સ લેવામાં એટલી બધી મુશ્કેલી પડે છે તો આપણા વ્યાપાર તેમના ત્યાં ન કરશું બીજું કંઈ શ્રમ એ લોકોને તકલીફ પડતી કે શ્રમના જે લેબર લોસ હતા એ બી થોડા અઘરા હતા તેનો શ્રમ પણ મોંઘું પડતું હતું તો ભારત સરકારને એ ટાઈમે નાઇન્ટીન એટી ફાઇવ નાઇન્ટીન એટી ફાઇવ નાઇન્ટીન એટીન એટી ફાઇવ નાઇન્ટી સુધી આવતા આવતા ભારતનું એટલું બધું તકલીફ પડી ગઈ કે ધીમે ધીમે ભારત પાસે નાઇન્ટીન નાઇન્ટી વનનો એવો સમયગાળો હતો આ કટોકટી એરિયાના પહેલાં કે ભારત પાસે ખાલી પંદર દિવસ ફોરેનની દેશો સાથે વ્યાપાર કરી શકાય એવું ખાલી પંદર દિવસ ચાલે એટલું ફોરેક્સ રિઝર્વ હતું હવે સાહેબ આ ફોરેક્સ રિઝર્વ એટલે શું તો ફોરેક્સ રિઝર્વ એટલે કે ભાઈ યુએસ ડોલર ભારતીય નાણું સોનું ગવર્મેન્ટ સિક્ડ તમામનું બધું જે સરવાળો થાય ને કે આ ફોરેક્સ રિઝર્વ જે અત્યાર હાલ ભારત પાસે છસો બિલિયન ડોલરથી પણ વધારે છે છસો બિલિયન ડોલરથી પણ છસો અબજ ડોલરથી પણ વધારે હાલ ભારત પાસે છે રેકોર્ડ બ્રેક છે અત્યાર સુધી એવું કહેવાય થયું નથી કે છસો બિલિયન ડોલરથી ઉપર ગયું હોય હમણાં હમણાં બે હજાર એકવીસ બાવીસમાંથી એકવીસ બાવીસનો સર્વે લઈએ તો છસો બિલિયન ડોલરથી ઉપર ગયેલું છે ફરક રિઝર્વ પણ એ ટાઈમે ભારત પાસે ખાલી પંદર દિવસ ચાલે એટલું ફરક રીઝવ હતું ખાલી પંદર દિવસ વ્યાપાર કરી શકે એટલું ફરક રિઝર્વ હતું તો કટોકટી આવી ગઈ હતી તો કટોકટીના રીઝનમાં શું હતું ભાઈ

ભારતે શું કર્યું હતું એલ પી જી સુધારા બહાર પાડ્યા હતા જે કંપનીઓનું લાઇસન્સ રાજ હતું શું હતું ભાઈ લાઇસન્સ રાજ હતું એને કેન્સલ કરી નાખ્યું સિવાય કે પાંચ ઉદ્યોગો એ પાંચ ઉદ્યોગો કેવા કેવા હતા ભાઈ અલગ અલગ હતા કે ભાઈ તમાકુ સિગરેટ પછી વિસ્ફોટક પદાર્થો પદાર્થો પછી સંરક્ષણ બાબતો એવા વગેરે વગેરે પાંચ ઉદ્યોગો હતા એવા પાંચ ઉદ્યોગો સિવાય તમામ લાઇસન્સ કેન્સલ કરી નાખ્યું હતું મીન્સ એ આ પાંચ ઉદ્યોગોમાં જ ફક્ત લાયસન્સ લેવું પડતું હતું ફક્ત ને ફક્ત આ પાંચ ઉદ્યોગમાં જ લાયસન્સ લેવું પડતું પાંચ ઉદ્યોગો કયા કયા હતા આપણે જોઈ લઈએ ખતરનાક રસાયણ બીજું હતું અને ઇલેક્ટ્રિક વસ્તુઓ આ પાંચમાં લાયસન્સ લેવું આ પાંચમાં લાઇસન્સ લેવું જરૂરી હતું બરોબર એલપીજી સુધારા લાવ્યા ઇન્ડિયાની ઇકોનોમીને ઓપન કરી ખુલ્લી ઇકોનોમી કરી લેબર લોસ પછી બીજા જે અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન્સ અને પરમિશનના જે કાયદા હતા એના થોડા હળવા કર્યા તેથી ફોરેનની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષાઈ એફડીઆઈ વધ્યું એફઆઈઆઈ વધ્યું અને ધીમે ધીમે ઇન્ડિયન ઇકોનોમી ઉપર આવી અને નાઇન્ટીન નાઇન્ટી વનની જે કટોકટી એમાંથી બહાર નીકળી શક્યા બરાબર ખ્યાલ આવી ગયો આઈ હોપ કે તમને બધાને થોડો ખ્યાલ આવતો હશે રેકોર્ડેડ લેક્ચર છતાં પણ આમાં કંઈ ખબર ના પડે તો કોમેન્ટ્સ છોડી દેજો લેક્ચરના નીચે જ્યારે તમે તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવો ઓનલાઈન ત્યારે કઈ સોલ્યુશન હશે કઈ માણસ જોવામાં આવશે તો એનું સોલ્યુશન આપણો પૂરેપૂરો પ્રયત્ન કરીશ મિત્રો બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો प्रमाण सर करवेरा संदर्भ मा नीचे ना निवेदणाने ध्यानमा लो आ प्रमाण सर, सर के કે प्रपोज नेट प्रमाण के प्रोपोर्शन नेट एक समय अंतारे સમયાંતરે એ વસ્તુ રિપીટ કરવામાં જ આવે ત્રણ મહિને કે બે મહિને વસ્તુ જો ચૂકવવાનું ચૂકવવામાં આવે લેવાની હોય તો લેવામાં આવે પ્રમાણ એના શબ્દ કહેવાય પ્રમાણસર કે સમયગાળો નક્કી કરેલો કે બે મહિના બે મહિના સમયાંતરે ત્રણ મહિના સમયાંતરે ચાર મહિના સમયાંતરે છ મહિના સમયાંતરે એવો એક નક્કી કરેલો સમયગાળો હોય અને એ પ્રમાણે એ વસ્તુ પ્રમાણ એને શબ્દ કહેવામાં પ્રમાણસર કે ભાઈ જે તે સમય ચોક્કસ સમયગાળાના ગેપ પછી એ વસ્તુ ચૂકવવાની હોય અથવા જે લેવાની હોય તો કરવામાં આવે એના કહેવાય પ્રમાણસર પ્રમાણસર કરવેરા સંદર્ભમાં નીચેના નિવેદનોને ધ્યાનમાં લો પ્રમાણસર કરવેરા એટલે કે પ્રમાણસર ટેક્સિસ આમાં એટલે કે પ્રમાણસર કરવેરામાં કરદાતા પાસેથી ટેક્સનો સમાન દર વસૂલ કરે છે સરકાર દ્વારા સંસાધનોના પુનઃ વિતરણનો ઉદ્દેશ કરવેરા પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય છે જો એક્ઝામમાં ઇકોનોમીના આવા અવાજ આવશે તમને એવું લાગે કે વિધાનો શું લખી લખીને આપી દઈએ બધા બધા વિધાનો આપણને સાચા જ લાગે એમ થોડું નોલેજ હશે થોડો કન્સેપ્ટ ક્લિયર હશે દોસ્તો તો આઈ થિંક તમે કોઈ ક્વેશ્ચન ભલે આવડતો ના હોય પણ તમે એલિમિનેટ તો કરી જ શકશો કે ના યાર આ તો ના જ આવે અને જ્યારે તમને એ ખબર પડશે કે આ ના જ આવે તો તમારા સામે ઓપ્શન ઓપ્શનમાંથી જે જવાબ હશે ડાયરેક્ટ ક્લિયર થઈ જશે આજના સમયમાં ઇકોનોમીમાં જે ક્વેશ્ચન પૂછાતા હોય છે વન લાઈનર વિધાન વાઇઝ તમામમાં તમને એવું લાગે કે બધા ઓપ્શન સાચા છે ઘરના લોકો કન્ટાણ્યુ શું કરે ઉપરોક્ત તમામ ઉપરોક્ત બધા જ એક બે ત્રણ એક બે ત્રણ ચાર જોવાનું થોડું ભાઈ જીપીએસસી સાવ એટલી ઇઝી બી નથી પાસ કરવી કે તમારા કન્સેપ્ટ ક્લિયર વગર ખાલી ગોખિન પાસ થાવ એ તો હું તમને બિલકુલ સલાહ નહીં આપું કે ગોખિન જશો તમે ઇકોનોમીમાં માર્ક્સ લઈ આવશો પચીસ જુલાઈએ મારું જ્ઞાન લાઈવની એપ્લિકેશનમાં યુટ્યુબ પર અવેલેબલ છે જ અર્થશાસ્ત્ર કેવી રીતે વાંચવું ડીવાયર્સ ઓ સ્પેશિયલ મેં સેશન ક્લિયર અહીંયાથી કન્ડક્ટ કરવામાં આવ્યો હતો કે ડીવાયમાં ભાઈ કેમનું વાંચવું અર્થશાસ્ત્ર શું કરવું શું ના કરવું કેટલામાંથી કેટલા માર્ક્સ લાવવા કઈ બુક વાંચવી આખો એક લેક્ચર છે મારી રિક્વેસ્ટ છે તમને બધાને કે જરા પણ તમે અમારો આ લેક્ચર જુઓ સાથે સાથે એ લેક્ચર એકવાર રિફર કરજો આઈ થિંક સવા કલાક દોઢ કલાકનો લેક્ચર છે સિમ્પલ થોડી સ્ટ્રેટેજી બતાવી છે કે ડીવાયસોમાં કેટલા માર્ક્સનું પેપર હોય સમય મર્યાદા કેટલી હોય કેમનું ટાઈમિંગ કરવું કેમનું ટાઈમ મેનેજમેન્ટ કરવું ઇકોનોમીમાં કેટલા માર્ક્સ લાવવા કઈ રીતના વાંચવું કયા ટૉપિક પર વધારે ભાર મૂકવું એ તમામ વસ્તુ સાથે સાથે ઓનલાઈન એક બે સાઇડમાં સજેસ્ટ કરેલી છે તમામ વસ્તુ એકવાર જોજો નિહાળજો લેક્ચરને અને જ્ઞાન લાવીના કોઈ પણ લેક્ચર હોય તો એકવાર તમાર તમારી ફરજ છે મારી નમ્ર વિનંતી છે કે એને શેર કરવું એપ્લિકેશનને સબસ્ક્રાઈબ કરવી અને લાઈક કરવું આટલું તો મારી તમને રિક્વેસ્ટ રહેશે બધી સાથે સાથે તમે લેક્ચરમાં મેન માણજો કે ભાઈ લેક્ચરમાં ખરેખર શું કહેવા માંગુ છે દીવાસુ એક્ઝામમાં અર્થતંત્ર માટેનું શું સ્પેશિયલ સ્ટ્રેટેજી છે અર્થશાસ્ત્ર માટેની એ ખાસ મેં પ્રયાસ કરો નાનો એક મારો અમથો પ્રયાસ કે તમારા બધાને કામમાં એક્ઝામ આવી શકે એના માટેનો તો આ જે પ્રમાણસર ટેક્સિસ હોય એમાં શું હોય કે ભાઈ તમે હોય શું હોય બધા પાસે પ્રમાણસર ટેક્સ લેવાનો જ છે તમારી આવક મારી આવક જોવાનું નથી બસો રૂપિયા નક્કી છે એ આવક લેવાની જ છે આપણે જોઈએ છે ગવર્મેન્ટમાં પેલું જે પ્રોફેશનલ ટેક્સ હોય ટુ હંડ્રેડ રૂપીસ જે મેક્સિમમ પચીસોની મર્યાદામાં હોય એટલે કે બાર મહિનામાં તમે બસો રૂપિયાથી વધારે લઈ ના શકો ચોવીસો રૂપિયા મર્યાદા થઈ જાય છવ્વીસો લઈ ના શકો મેક્સિમમ પચીસો લઈ શકો જે પ્રોફેશનલ ટેક્સ હોય બરાબર તો ગવર્મેન્ટે પ્રોફેશનલ ટેક્સની સીમા પચીસો નક્કી કરેલી છે એટલે ગવર્મેન્ટ દર મહિને દરેકના ખાતામાંથી પગારમાંથી બસો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કાપી લે છે એ પ્રમાણસર કહેવાય ક્લાસ વન હોય ક્લાસ થ્રી હોય દરેકના ખાતામાંથી બસો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કપાઈ જાય પ્રમાણસર કહેવાય એક ફિક્સ છે આપણે આવકની મર્યાદા આવકની મર્યાદા ધ્યાનમાં નથી લેવાની પણ દર મહિને એક મહિના સમયાંતરે પગારમાંથી બસો રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કાપવાનો છે પ્રમાણસર ટેક્સ કહેવાય ઓપ્શન પહેલો કયો છે કે ભાઈ આ ઓપ્શન તો બિલકુલ સાચો કહી શકાય સરકાર દ્વારા સંસાધનોના પુનઃ વિતરણનો ઉદ્દેશ કરવેરા પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય છે સરકાર દ્વારા સંસાધનોના પુનઃ વિતરણનો ઉદ્દેશ કરવેરા પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય છે આમાં અને પદ્ધતિના કોઈ ડાયરેક્ટ સંબંધ છે નહીં એટલે આ વિધાન સાચું પડશે નહીં હવે આમાં કમસે કમ કોઈ ખબર ન પડે ડાયરેક્ટ લોકો શું લખીને આવે કે બંને સાચા છે ના પણ ખાલી એક જ સાચું પ્રમાણસર આપણે પ્રશ્ન કયો પૂછ્યો છે કે પ્રમાણસર કરવેરાના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો પ્રમાણસર કરવેરા અને સંસાધનો પુનઃ વિતરણ ડાયરેક્ટ કોઈ સંબંધ છે નહીં બરોબર ચલો એપ્લિકેશન સ્ટુડન્ટ માટે નેન લાઈવ એપ્લિકેશન એક નવું નજરાણું લઈને આવ્યું તમારા સામે ડિવાસો માટે સ્પેશિયલ છે રોજના બે લેક્ચર હશે સાંજે ચાર વાગે સાંજે સાડા છ એ લેક્ચર ટાઈમ બે હશે બે લેક્ચર રોજના શેડ્યુલ ટેસ્ટ હશે ટૉપિક વાઇઝ ટેસ્ટ હશે ટોપિક એડવાન્સ આપવામાં આવશે કે ભાઈ આજે આ ટોપિક છે તમે એટલીસ્ટ કોઈ બુકમાંથી વાંચી લો સામે તમારી સામે લેક્ચર લાઈવ ચાલતો હોય તમે ઓટોમેટિક સામે કોમેન્ટ્સ કરીને પૂછી શકો કે સર આમાં આ ખબર નથી પડતી આ ખબર નથી પડતી તો ફેકલ્ટી જે નિષ્ણાત ફેકલ્ટી અહીંયા જે પૂરી જ્ઞાન એકેડેમી તમને પૂરી પાડતી હોય છે એમાં તમને આઈ થિંક તમારે જે સોલ્યુશન હશે તમે એડવાન્સમાં તમને ટોપિક પૂરો પાડવાનો તમને ખબર પડશે કે ના ભાઈ આપણા વાંચવું આમાં આપણને ખબર નથી પડતી તો ચાલો લાઈવ સરને પૂછી લઈએ તમે પૂછો સામે બીજા ઘણા છોકરાઓ તમારો લાઈવ કોમેન્ટ જોતા હશે તો સામે ક્વેશ્ચન આન્સર્સની આપણે થશે ડિસ્કશન થશે તો તમારો એ ટોપિક એક્ઝામમાં એકદમ ઇઝી થઈ જશે બરાબર તો આ એપ્લિકેશનનો પૂરેપૂરો લાભ ઉઠાવો મિત્રો બરાબર ટેસ્ટ સિરીઝ એકદમ તમને ફ્રી આપવામાં આવશે એપ્લિકેશન યુઝર્સ માટે અને જે અહીંયા આખું જે લોન્ચિંગ છે બધું છે એ બધું અવેલેબલ જ છે બરાબર તેના માટે આ કોડનો ઉપયોગ કરીને તમે એનો ભરપૂર લાભ ઉઠાવી શકો છો બરાબર નેક્સ્ટ ક્વેશન છે માંગ આધારિત ફુગાવવાનું કારણ નીચેનામાંથી કયું છે શબ્દ કયું છે માંગ આધારિત ફુગાવો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન ડિમાન્ડ ફૂલ ઇન્ફ્લેશન શબ્દ આપ્યો ખાલી અહીંયા ફુગાવો લખીને આપ્યો તો શું વાંધો હતો પણ શું લખ્યું છે માંગ આધારિત ફુગાવો જો ફુગાવો ક્યારે થાય એક બાજુ માંગ હોય બીજું બાજુ શું હોય પુરવઠો એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય ડિમાન્ડ એન્ડ સપ્લાય દસ રૂપિયાની કિલો ડુંગળી મળતી હતી એક આઇડલ વાતાવરણ હતું ભારતમાં ગુજરાતમાં ગાંધીનગરમાં ચાલો કહીએ આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું ફુગાવો કોને કહેવાય દસ રૂપિયાની ડુંગ દસ રૂપિયા હતા એક કિલો ડુંગળી હતી બધું મસ્ત ચાલતો હતો વ્યવહાર ચાલતો હતો દસ રૂપિયા પર ડુંગળી લઈ જાઓ દસ રૂપિયા પર કિલો ડુંગળી લઈ જાઓ મસ્ત વ્યવહાર ચાલતો હતો સારું વચ્ચે એવું અફવાઈ ગઈ કે આ ડુંગળીનું ઉત્પાદન ઘટી ગયું છે વરસાદ સખત પડ્યો ડુંગળીના પાકમાં ખેતરોમાં નુકસાન થઈ ગયું છે ડુંગળીનું સપ્લાય ઘટી ગયો છે ડુંગળી મળવાની નથી એવી અફવાહી સાચું એવું બની ગયું કે સખત વરસાદ પડ્યો અને જે જગ્યાએ ડુંગળીનો મબલક પાક થતો એ જગ્યાએ ખેતરોમાં પાણી ફરી વળે અને ડુંગળીનું ઉત્પાદન એકદમ ઘટી ગયું સપ્લાય ઘટી ગઈ પણ સારું દાર ભજીયામાં ડુંગળીનું શાક બધામાં ડુંગળીની માંગ તો એવી ને એવી રહી સપ્લાય અને ડિમાન્ડ માંગ અને પુરવઠો બંને મસ્ત બેલેન્સ હતા કિલો ડુંગળી દસ રૂપિયા કિલો ડુંગળી દસ રૂપિયા માંગ એમને એમ રહી પુરવઠો ઘટી ગયો માંગ એમને એમ રહી પુરવઠો ઘટી ગયો કેમ ડુંગળીના ખેતરોમાં નુકસાન થયું તો બીજું કોઈ એવો કોઈ રોગ આવ્યો કે ડુંગળી પાક ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું અથવા કોઈ સંગ્રહખોર લોકોએ ડુંગળીને સંગ્રહ કરી નાખ્યો અને સપ્લાય ઘટી ગયો બજારમાં તો આમાં બે બે સિચ્યુએશન થાય કે બંને બેલેન્સ હતું પુરવઠો ઘટી ગયો ડિમાન્ડ એવી ને રહી અથવા આના તમે કોઈ શું કહી શકો કે ભાઈ સપ્લાય ઘટી ગયો અને તમે બીજી રીતના જોવા જાઓ તો માગ વધી ગઈ અને પુરવઠો એવો નેવ એવું બી કહી શકો બે રીતનું થાય બરાબર અહીંયા શું પૂછ્યું છે માંગ આધારિત ફુગાવો એટલે કે માંગ વધી ગઈ પુરવઠો ઘટી ગયો તો શું થાય જે દસ કિલોની કિલો ડુંગળી મળતી એ સોરી દસ રૂપિયાની કિલો ડુંગળી મળતી હતી એની જગ્યાએ સો રૂપિયાની કિલો ડુંગળી મળશે ટાટા અંબાની બિલા શું કે હું તમને હજાર નહીં પાંચ હજાર રૂપિયા આપો દસ લાખ રૂપિયા પણ કિલો ડુંગળી આપો તો ગરીબના હાથમાંથી ડુંગળી આવશે જ નહીં કસ્તુરી જતી રહેશે હાથમાંથી જ નહીં આવ જોવા બી નહીં મળે ખ્યાલ આવી ગયો તો માંગ આધારિત ફુગાવો એટલે માંગ વધી જાય સપ્લાય ઘટી જાય એને કહેવાય માંગ આધારિત ફુગાવો જો પુરવઠો વધી ગયો અને માંગ ઘટી ગઈ તો દસ રૂપિયાની કિલો ડુંગળી મળતી તે રૂપિયાની કિલો ડુંગળી મળશે એને કહેવાય પુરવઠા આધારિત ફુગાવો ડુંગળીની કિંમતમાં ઘટાડો થઈ જાય એના બી એક ફુગાવો જ કહી શકો તમે સો ટકા બરાબર અહીંયા માંગ આધારિત ફુગાવો છે એટલે કે ડિમાન્ડ વધી ગઈ છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન છે ડિમાન્ડ વધી ગઈ છે પુરવઠો ઘટી ગયો છે મિસ પણ ચીજ વસ્તુનો ભાવ હોય એ વધી જશે આમાં ઓપ્શન છે સરકારી માંગ આધારિત ફુગાવોનું કારણ નીચેનામાંથી કહ્યું છે શું પૂછવું છે કારણ પૂછવું છે કારણ પરિણામ નહીં પૂછું બરાબર સરકારી ખર્ચમાં વધારો થાય એટલે ઇનપુટ્સની ઊંચી કિંમતો કે નીચા વ્યાજ દરો શું જવાબ આપ્યો છે સરકારી ખર્ચમાં વધારો અને નીચા વ્યાજ દરો જવાબ ચક્કસ છે કે એમાં જવાબ આપ્યો છે જો નીચા વ્યાજ દરો હોય ને એટલે લોકોના ખિસ્સામાં વધુ પૈસા આવે કે ખરીદ એટલે શક્તિમાં શું થાય વધારો થાય સરકારી ખર્ચમાં વધારો કરે તો ગરીબો ના નાણા વધે ઇનપુટની ઊંચી કિંમતો લોકો ખરીદવાનું ટાળશે કેમ કારણ કે શું છે ઊંચી કિંમતો છે એટલે સરકાર ખર્ચમાં વધારો કરે એટલે કે સબસિડી ફૂલ આપે બરોબર ઘણી બધી ફ્રી સેવા આપે તો ગરીબો જે લોકો ખરીદી કોઈ વસ્તુ ખરીદી નથી શકતા એ લોકોમાં ખિસ્સામાં પૈસા વધે ખરીદ શકતી લોકોની વધે તો અહીંયા શું વધશે આ થાય એટલે શું થશે કે ભાઈ માંગ વધશે નીચા વ્યાજ દરો હોય બેન્કો એકદમ ઓછા દરે લોન આપતી હોય તો લોકો શું કરે ઘર લેશે ફોન લેશે ગાડી લેશે કપડાં લેશે શૂઝ લેશે જે વસ્તુ ખરીદે જરૂર નથી એ પણ લેશે નહીં એ પણ મોલમાં જતા હોય શું હોય મોલમાં કે તમે આખા મોલમાં ફરો તો તમને આમ લેવા ઘરે લિસ્ટ દસ વસ્તુ લિસ્ટ બની ગયા હો કે ભાઈ પાવડર લેવો બિસ્કીટ લેવા હેર ઓઇલ લેવું એડિબલ ઓઇલ લેવું અને એક બે વસ્તુ કર્યા નહીં લેવી એ લિસ્ટ બની ગયા પણ સર મોલમાં જ એટલું શું થાય બધું ઓફર હોય એક સાથે બે વસ્તુ તો એક ફ્રી ત્રણ લો તો બે ફ્રી એક ઉપર ત્રીસ ટકા એક ઉપર વીસ ટકા બે ઉપર ત્રીસ ટકા ચાર પાંચ વસ્તુ ઉપર ચાર ચાલીસ ટકા ફ્રી તો તમે લેવાની એક હોય એક કિલો ખાંડ લેવાની જગ્યાએ તમે ત્રણ કિલો ખાંડ લે તો તમારે જરૂરની છતાં પણ કેમ એક ઓફર છે નીચા વ્યાજ દર છે નીચે કિંમત છે એની એક્ઝામ્પલ આપું છું બેન્કો નીચા દર રાખશે શું કહે લોકો લોન લેશે કે હોમ લોન લેશે ગાડી જરૂર નથી તો બી ગાડી નવી જૂની નવી કાઢી નવી બદલી નાખશે જો લોન મળે છે ઓછા ઊંચા દર તો લઈ લઈએ આપણે ફોન નવા નવા ફોન લોન્ચ થાય તો પેલા એમેઝોનને બધા આપણો ઓફર આપતા કે ભાઈ આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ કોટક મહિન્દ્રા ક્રેડિટ કાર્ડ કે ભાઈ સિટી બેકનું ક્રેડિટ કાર્ડ પણ મેટલા ઓછા ટકાીરો ઇએમઆઈ જીરો એના પર ઇન્ટરેસ્ટ પર વ્યાજ આપશું લોન આપશું તો લોકો શું કરે ફોન લઈ લે કરશે ભાઈ નવો આપણે નવો ફોન લઈ લેવાનો જરૂર નથી છતાં પણ માંગ વધતી જાય જરૂર નથી છતાં પણ માંગ વધતી જાય સામે એટલું પ્રોડક્શન ના થયું તો પુરવઠો ઘટી જાય તો માંગ આધારિત ફુગાવવાનું કારણ નીચેનામાંથી બને ઇનપુટ્સની ઊંચી કિંમત હોય તો લિનોવનું લેપટોપ એપલનો આઈફોન સુઝુકી ની ગમે તે કાર મોંઘી થઈ જાય બધી જેમાં ઇનપુટ્સ બધા અલગ અલગ ઇનપુટ્સ લા લાગુ પડતા હોય એ બધા મોંઘા થઈ જાય તો સામે ફાઇનલ પ્રોડક્ટની જે કિંમત હશે એ પણ વધી જશે લોકો ખરીદવાનું ટાળશે તો એમાં માંગ નહીં વધે એમાં માંગ વધશે નહીં એટલે ફુગાવો સર્જાશે નહીં બરાબર એટલે એ ઓપ્શન સાચો આવશે નહીં

જ્ઞાન એકેડેમીના એપ્લિકેશન ક્લાસ વન ટુની એપ્લિકેશન છે જેમાં દર શુક્રવારે સાંજે સાડા છએ ઇકોનોમીનો લેક્ચર હોય છે રોજ સાંજે સાડા છ અલગ અલગ સબ્જેક્ટના લેક્ચર હોય છે ઇકોનોમી આઈ થિંક હવે બે દિવસ થઈ જવાના છે જ્ઞાન એપ્લિકેશન પર ક્લાસ વન ટુની એપ્લિકેશન પર એમાં આઈ થિંક મારા છથી સાત લેક્ચર થઈ ગયા છે બે બે કલાકના એટલે બાર પંદર કલાકનું શાસન થઈ ગયેલું છે પંચવર્ષી યોજના બેન્કિંગ અને અલગ અલગ નાના નાની શબ્દાવલી હોય એના ત્રણ ચાર લેક્ચર મેં મેં મેન ટોપિક પૂરા કરી નાખેલા છે જેના ક્વેશ્ચન આન્સર પણ આપણે કન્ડક્ટ થઈ ગયા જે લોકોએ જે લોકો એ લેક્ચરનું લીધો છે એનો લાભ એ લોકોને બધાને ખ્યાલ જ છે આ લેક્ચર જ્યારે તમે એથી પ્રોવાઈડ કરવામાં આવે તો જીપીએસસીના ક્લાસ વન ટુની જે બેચ કરી એમાં જો પોસિબલ હોય તો એડમિશન લેજો બધા લેક્ચર અવેલેબલ હશે મારા રેકોર્ડેડ લેક્ચર આઈ થિંક અવેલેબલ હશે પીપીટી સારી બનાવેલી છે હેન્ડ રિટન પીપીટી છે બરાબર અને એકદમ બેઝિક લેવલથી બધું સમજાયેલું છે તેનો ભરપૂર લાભ લેવા માટે વિનંતી ફરી એકવાર તમને વિનંતી કરીશ કે પચીસ જુલાઈનો અર્થશાસ્ત્ર કેવી રીતે વાંચવું ક્યાંથી વાંચવું દીવાસો સ્પેશિયલ માટે જે મેં લેક્ચર અહીંથી જ્ઞાન એકેડેમીના લાઈવ પ્લેટફોર્મ પર અપલોડ કરેલો છે એનો પણ એકવાર શાંતિથી ટાઈમ લઈને કલાક સવા કલાક કાઢીને વાંચજો જોજો એન્જોય કરજો માણજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અર્થશાસ્ત્ર કંઈ એટલું બધું છે નહીં મેઇન જે આઠ દસ ટોપિક છે એ તમારે ખાસ તૈયાર કરવાના ક્વેશ્ચન એમાંથી જ જનરલી નીકળતા હોય છે એના સિવાયના ક્વેશ્ચન આવે તો પચીસમાંથી પચીસ માર્ક આપણે લાવવાની જરૂર છે નહીં બરાબર જે દિવસોમાં પચાસ માકનું ઇકાઉન્ટ પૂછાય છે એમાંથી તમે બાર પંદર માર્ક લાવો તો તમારા કટ માટે માટે મોરદેન ઇનઅફ છે એ બધું મેં સરસ રીતે ડિટેલમાં સમજાયું છે તો એકવાર તમે જોજો એપ્લિકેશન પચીસ જુલાઈના દિવસે એપ અપલોડ કરેલો છે તો એકવાર માણજો એને બરોબર હવે પાછા એ આપણા ક્વેશ્ચન પર કે ભારતના બેલેન્સ ઓફ પેમેન્ટના કરંટ એકાઉન્ટમાં નીચેનામાંથી કોણો કોનો સમાવેશ થાય છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં

અને અદ્રશ્ય વસ્તુ એટલે ઇનવિઝિબલ ગુડ એન્ડ સર્વિસીસ દ્રશ્ય વસ્તુમાં શું આવશે કે ભાઈ વસ્તુ નો વ્યાપાર એટલે કે ગુડ્સ જ્યારે અદ્રશ્ય વસ્તુમાં શું આવશે અદ્રશ્ય વસ્તુમાં આવશે ત્રણ વસ્તુ યાદ રાખવાની એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ યાદ રાખવાની સર્વિસ એટલે કે સેવા ઇન્કમ એટલે કે આવક અને ટ્રાન્સફર એટલે કે હસ્તાંતરણ હસ્તાંતરણમાં શું હોય રેમિટન્સ રેમિટન્સ દાન અને ગિફ્ટ એટલે કે ભારતના મૂળના લોકો વડે ભારતમાં તેમના સગા સંબંધીઓને મોકલવામાં આવતું અનુદાન તમારો છોકરો મામા માસી ફઈ 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 ફૂવા મમ્મી પપ્પા કોઈ પણ ફોરેનમાં રહેતા હોય અને ભારતમાં રહેતા એમના સગા સંબંધીઓને ત્યાંથી પૈસા મોકલે ડોલર્સમાં કે લેવું આટલો કમાયો દિવાળીમાં જલસાગર મીઠાઈકા ફટાકડા ફોડ પતંગ ઉતરણ પતંગ ચગાય જલસાગર એ પૈસા મોકલે એને કહેવાય રેમિટન્સ ફોરેન ભારતીય મૂળના લોકો જે ફોરેનમાં વસતા હોય છે વિદેશમાં વસતા મૂળ ભારતીય લોકો વડે ભારતમાં તેમના સગા સંબંધીઓને પહોંચાડવામાં આવતું અનુદાન નાણાકીય અનુદાન એને કહેવાય રેમિટન્સ તો આ સમાવેશ સમાવેશ થઈ ગયો ચાલુ ખાતામાં બેલેન્સ ઓફ પેમેન્ટના મૂડી ખાતામાં કોનો સમાવેશ થાય તો એફડીઆઈ એફઆઈઆઈ એફડીઆઈ એફઆઈઆઈ ફોરેનના લોકોના બેંકના એકાઉન્ટ્સ એટલે કે એનઆરઆઈ એકાઉન્ટ્સ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ આટલી વસ્તુનો સમાવેશ થાય મૂડી ખાતામાં પ્રશ્ન શું છે ભારતમાં બેલેન્સ ઓફ પેમેન્ટના કરંટ એકાઉન્ટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે નિકાસ નિકાસનો દેખાય મને નિકાસ વસ્તુમાં દેખાય કોઈ જગ્યાએ ખાનગી ટ્રાન્સફર 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 અહીંયા હા ટ્રાન્સફર અહીંયા છે ભાઈ હસ્તાંતરણ બોલો આ તો આવશે નેટ કોમર્શિયલ બોરોઈંગ કોમર્શિયલ બોરોઇંગ તો અહીંયા છે મૂડી ખાતામાં એટલે આ તો નહીં આવે જુઓ આ નહીં આવે ત્રણ ત્રણવાળો ઓપ્શન કાર્ડ નાખવાનો આ કાર્ડ નાખવાનું આ કાર્ડ નાખવાનું અને આ કાર્ડ નાખવાનું જવાબ એક જોઈ લઈએ સીધા વિદેશી રોકાણ સીધા વિદેશી રોકાણ કઈ જગ્યાએ છે એફડીઆઈ મૂડી ખાતામાં છે એટલે આપણને ટ્રાન્સફર યસ નિકાસ યસ અહીંયા આવી જશે એક્સપોર્ટ વસ્તુ અને સેવાનો વ્યાપાર એટલે કે અહીંયા શું થાય આયાત પ્લસ નિકાસ વસ્તુ અને સેવાઓનું આ વસ્તુ અને સેવાઓનું આયાતન નિકાસ થતી હોય અને ચાલુ ખાતું હંમેશા શામાં હોય છે માઇનસમાં મૂડી ખાતું શેમાં હોય જનરલી પ્લસમાં હોય છે બરાબર તો આમાં જોઈએ આપણે આ પ્લસમાં કેમ હોય કારણ કે અહીંયા બધી કેવી આવક જ છે ફોરેનમાંથી પૈસા આયા પૈસા આયા પૈસા આ તો બધું પ્લસ હોય એ વસ્તુમાં આ જે વસ્તુનો વેપાર હોય માઇનસમાં હોય છે આ બધું પ્લસમાં હોય પણ આ બંનેનો પ્લસ માઇનસ કરો તો ટોટલ જે સરવાળો હોય માઇનસમાં થતો હોય છે આવકના ખર્ચનું તે ચાલુ ખાતું જનરલી માઇનસમાં થતું હોય છે એટલે ચાલુ ખાતાની ખાદ અને રાજકોષીય ખાદ જેને શું ટ્વિન ડેફિસિટ કહેવાય તો જો આમાં કે તમને આટલો ચાર્ટ ખબર હોય તો કોનો સમાવેશ થાય છે એ ખબર ના હોય તો કોનો નહીં થતો એ ખબર તો બી તમે આન્સર આપી શકતા હતા આ ત્રણ ને ચાર નહીં આવતો તો ત્રણ ને ચાર નો ઓપ્શન કાર્ડ નાખવાનો ત્રણ ને ચાર વાળો તો ઓટોમેટિક તમે જવાબ આપી શકો ભાઈ ત્રીજો નહીં આવતો કોમર્શિયલ બોડોઇંગ એક બેન ત્રણમાં ત્રણ માં ત્રણ ને ત્રણ નાખો જવાબ ઓટોમેટિક આ થઈ જાય ભલે તમને એક અને બે આવશે ખબર ના હોય છતાં પણ તમે એ આન્સર આપી શકો ઇકોનોમીના સબ્જેક્ટની આ જ મજા છે જો તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો ભલે જ જવાબ ના વળતો હોય એટલીસ્ટ તમે એલિમિનેટ કરીને પણ જવાબ લાઈ શકો છો જે ગણિતમાં ઇતિહાસમાં પોસિબલ નથી બરોબર એટલે ઇકોનોમીમાં કન્સેપ્ટ ક્લિયર કરવા ખૂબ જરૂરી છે એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો લાઇફ ટાઈમ કોઈપણ તમે એક્ઝામમાં તમારા માટે બેસ્ટ રહેશે વસ્તુ બરોબર તો આ થઈ ગયું બેલેન્સ ઓફ પેમેન્ટનું ચાલુ ખાતું અને મૂડી ખાતું એમાં તમને આ વસ્તુનું એક આ ખાસ યાદ રાખજો આનો આખું સ્પેશિયલ લેક્ચર કન્ડક્ટ થશે એપ્લિકેશન જીપીએસસીના અને હું બી ટ્રાય કરીશ કે જો એથી એ સેવાનો લાભ મળે અને સમય હોય યુટ્યુબ પર તો લાઇવ લેક્ચર આપણા અલગ અલગ મેઇન મેન ટોપિક જે ઇકોનોમીના હોય છે જે પૂછાવાના હોય છે જીપીએસસીમાં ખાસ પૂછાતા હોય છે પાંચ દસ માર્કના એનો લેક્ચર હું કન્ડક્ટ કરવામાં પૂરેપૂરે લાઈવ એપ્લિકેશન પર ટ્રાય કરી બરોબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું સરકાર દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા માટે નીચેનામાંથી કયા રાજકોષીય નીતિના પગલા લેવામાં આવે છે કઈ નીતિના ભાઈ બે પ્રશ્ન બે શબ્દ ની રાજકોષીય નીતિના પગલા ફોર વોટ ફોર ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન ફુગાવોને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા રાજકોષીય નીતિનાથી કયા પગલા લેવામાં આવે છે જાહેર ખર્ચ અને જાહેર ઉધારમાં ઘટાડો જો ફુગાવો છે તો ઉધાર હોય જાહેર ખર્ચ અને જાહેરમાં ઘટાડો કરવો જરૂરી હા કેમ ઘટાડો કરવો પડે ઘટાડો લોકો પાસે નાના ઘટશે અને તેથી જ ફુગાવો ઘટશે ખાનગી વ્યવસાય ઉપર કર વધારવો તમે ખાનગી વ્યવસાય પર કર વધારશો તો એ લોકોનો પ્રોફિટ ઘટતો અટકી જશે એટલે આ તો કદાચ પોસિબલ છે જ આ તો કદાચ નહીં જ આવે અર્થતંત્રના વ્યાજદરમાં વધારો કરવો તમે વ્યાજદરમાં વધારો કરો તો લોકો શું કરશે લોકો લોન ઓછી લે લોન ઓછી લે તો પૈસા ઓછા ખર્ચે અને ફુગાઓ ઘટે બરોબર જોઈએ જવાબ શું આપે છે શું આપે છે જવાબ માત્ર એક અને બે એવા બે જવાબ આપે છે રાજકોષીય નીતિના પગલા લેવામાં આવ્યા છે આજે સરકાર અર્થતંત્રના વ્યાજ દરમાં વધારો કરે છે એનાથી સો ટકા ફુગાવો ઘટશે પણ આ કઈ નીતિનું છે મૌદ્રિક નીતિ અને કોણ બહાર પાડે આરબીઆઈ અહીંયા શું પૂછ્યું છે સરકાર વડે રાજકોટ કે આ ઓપ્શન આ ઓપ્શન તો નહીં જ આવે ત્રીજો ઓપ્શન કાઢી નાખો આ કાઢી નાખ્યો આ કાઢી નાખ્યો અને આ કાઢી નાખ્યો જવાબ શું આવશે એક અને બે અહીંયા મેં લખ્યું ખાનગી વ્યવસાયો પર કર વધારવો તેથી એ લોકો શું કરશે એ લોકો શું કરશે ખાનગી વ્યવસાય પર કર વધારશો તો ઓટોમેટિક પ્રાઇવેટ કંપની હશે પ્રાઇવેટ કંપની એ વસ્તુ હોય ને કે સરકાર દ્વારા ફુગાવાને અંકુશમાં લેવા માટે નીચેનામાંથી કયા મૌદ્રિક નીતિના પગલા લેવામાં આવે છે તો જવાબ ફક્ત ને ફક્ત કયો આવતો ત્રણ આવતો આ બંને કયા છે રાજકોષીય નીતિ જ્યારે ત્રીજો ઓપ્શન કયો છે મૌદ્રિક નીતિનો છે મૌદ્રિક નીતિ એટલે કે મોનિટરી પોલિસી એ આરબીઆઈ વડે બહાર પાડવામાં આવે જ્યારે રાજકોષીય નીતિ ફિસલ પોલિસી ફિસકલ પોલિસી એ બહાર પાડવામાં આવે ગવર્મેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વડે બરાબર તો યાદ રાખજો કે મૌદ્રિક નીતિ અને રાજકૃષનીતિ બંને અલગ અલગ છે મૌદ્રિક નીતિ આરબીઆઈ વાળી પાડવામાં આવે જેમાં વ્યાજદરોમાં ઘટાડો ઘટાડો વધારો ઘટાડો રેવ્યુસ રેપોરેટ રેપોરેટ એસએલઆર સીઆરઆર એમએસએફર ઉપર માર્કેટ ઓપરેશન મોડલ સ્યુએશન સીધી કાર્યવાહી માર્જિનલ સ્ટેન્ડિંગ માર્જિનલ કોસ્ટ ઓફ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં અલગ અલગ માત્રાત્મક અને ગુણાત્મક સાધનોવાળી બહાર પાડીને મૌદ્રિક નીતિ અપનાવવામાં આવે છે સરકાર રાજકોષીય નીતિમાં બજેટમાં જાહેર ખર્ચ જાહેર દેવું એવું તમામ અલગ અલગ મહેસૂલ ખર્ચ મહેસૂલ આવક મૂડી ખર્ચ મૂડી આવક એ પ્રમાણે એને કહેવાય નીતિ ફિઝિકલ પોલિસી તો આ બે શબ્દો અલગ અલગ છે યાદ રાખજો બરોબર ગુજરાતમાં સૌ પ્રથમ વખત પાંચ હજાર પ્રશ્નો અને રૂબરૂ સોલ્યુશન અલગ અલગ સબ્જેક્ટના બસો બસો ક્વેશ્ચન સોરી બે બે અલગ અલગ સબ્જેક્ટના ક્વેશ્ચન વાઇઝ જે અહીંયા તમારા ફેકલ્ટીના જે નામ લખેલા છે બધા અમિત ત્રિવેદી મેડમ ઇતિહાસ વારસા માટે મેથ્સ માટે તરલ પટેલ સર અર્થશાસ્ત્રમાં તો હું પોતે જીગર સર વિશાલ પરમાર સર બંધારણ વારસા માટે કરંટ અફેરના માસ્ટર માસ્ટર બ્લાસ્ટર રાજેશ ભાસ્કર સર વિજ્ઞાનના અબ્દુલ કલામ નવીન ચૌધરી સર અને ભૂગોળ માટે વૈશાલીબેન વાઘેલા જે છે જે એમનો ગઈકાલે આઈ થિંક લેક્ચર હતો ભૂગોળ માટે શું વાંચું શું ન વાંચું આ તમામ એક્સપર્ટ ફેકલ્ટી વડે અલગ અલગ સબ્જેક્ટનું આ પાંચ હજાર ક્વેશ્ચનનું જે અલગ અલગ ટેસ્ટ બનાવવામાં આવશે તેર ટોપિક ટેસ્ટ પાંચ મોક ટેસ્ટ અને સાત કન્સેપ્ટ બિલ્ડિંગ ટેસ્ટ બસો માર્કની જે દરેક ટેસ્ટ બસો માર્કની હશે એ ટોટલ પાંચ હજાર ક્વેશ્ચન ટેસ્ટ હશે એના માર્ક્સ ડિક્લેર કરવામાં આવશે અને પછી તમને એક ટેસ્ટનું ક્વેશ્ચન વાઇઝ સોલ્યુશન આ દરેક ફેકલ્ટી વડે ઓફલાઈન ક્લાસમાં કરાવવામાં આવશે જે લોકો ઓફલાઈન ક્લાસનો ઉપયોગ નથી કરી શકતા એ લોકો માટે લાઈવ પણ ઓનલાઈન લાઈવ જે કન્ડક્ટ કરેલું છે એ પણ એ લોકોએ વિજ્ઞાન એકેડેમીએ સાથે મેનેજમેન્ટ કરેલું છે ટોટલ સો કલાકનો ક્લાસરૂમ પ્રોગ્રામ છે રૂબરૂ સોલ્યુશન બરાબર ફી એકદમ નોમિનલ છે ફી એકદમ નોમિનલ છે સુધી તમે એડમિશન લો તો જે લીટીનો પ્રોમો કરો સત્તરસો જે નોમિનલ ફી છે ક્લાસરૂમ પ્રોગ્રામ ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ પર એપ્લિકેશન આ કોન્ટેક નંબર છે આનો જે તમે તમારો જે પણ કંઈ ક્વેરી હોય કોન્ટેક નંબર પર ફોન કરીને પૂછી શકો છો આવનારી તમામ એક્ઝામ ડીવાસો ક્લાસ વન ટુ એસીએફ એસટીઆઈ પીઆઈ તમામ માટે તમે કામમાં આવશે કેમ કાંઈ ક્વેશ્ચન ખાલી બનાવવા ખાતર નથી બનાવેલા ભાઈ આ ક્વેશ્ચન એક ક્વોલિટી ક્વેશ્ચન હશે બધા તમને ટેલિગ્રામ ચેનલ પર અલગ અલગ ટૉપિક બી આપેલા છે કયા સબ્જેક્ટમાં કેટલા ટૉપિકમાં કયું કોઈ પૂછવામાં આવશે એકવાર વાંચી જવું ટેસ્ટ આપી ટેસ્ટમાં ભલે ગમે ત્યારે માર્ક્સ આવે ફેકલ્ટી વડે જે તમને સોલ્યુશન આપવામાં આવશે એ થ્રી સિક્સટી ડિગ્રી સોલ્યુશન હશે કે ભાઈ મૌદ્રિક નીતિ આવી એનો ક્વેશ્ચન ભલે તમને ખોટો પર મૌદ્રિક નીતિ શું હોય કોણ બહાર પાડે એમાં શું હોય ભૂગોળનું અલગ અલગ સબ્જેક્ટ ફિઝિકલ જ્યોગ્રાફી ઇન્ડિયન જીઓગ્રાફી ગુજરાત ગુજરાતની જીઓગ્રાફી મેથ્સમાં જે અલગ અલગ કન્સેપ્ટ હોય છે અને ઇતિહાસમાં પણ એ ગુજરાતના ભારતના ઇતિહાસમાં કલ્ચરમાં જે મોટો સબ્જેક્ટ છે જેમાં ઘણું બધું પૂછાતું હોય છે તો જે બંને મેડમ છે અને તમામ બીજી ફેકલ્ટી ટીમ છે એને સાથે તમને અલગ અલગ થ્રી સિક્સટી ઓવરિવ્યૂ કરીને કોઈપણ કન્સેપ્ટ ડિટેલ રૂબરૂ એનું સોલ્યુશન કરવામાં આવશે તેનો ભરપૂર લાભ લેજો નોમિનલ ફી કહેવાય ફી કહી ના કહેવાય અને ફર્સ્ટ ટાઈમ આવું કન્ડક્ટ કરવા જઈ રહી કોઈ કોઈ એકેડેમી પાંચ હજાર ક્વેશ્ચનની તેનો ભરપૂર લાભ લેજો મિત્રો ફૂગાવાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો ફુગાવો ચલણની ખરીદ શક્તિ ઘટાડે ફુગાવાથી ઉત્પાદકોને સૌથી વધુ અસર થાય આપેલા વિધાનોમાંથી કયું સાચું છે ઘણીવાર શું પૂછતું હોય જીપીએસસી આ ખાસ વાંચવું ભાઈ સાચું છે કે ખોટું ઘણીવાર પુસ્તક નીચે મેં કયું ખોટું છે ને તમે ઉતાવળમાં જવાબ આપીને આવો જીપીએસસી હંમેશા એવું જ આવશે સાચા માટે ઓપ્શન આપશે હંમેશા ખોટા માટે બી ઓપ્શન આવશે તમે જેવું માનશો જેટલું તમારું સાચું એટલું તમે ઓટોમેટિક ત્યાં તમારું સાચો જવાબ ઠીક કરી શકશો બિલકુલ ઉતાવળ કરવાની ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો જીપીએસસીના જે પેપર હોય એમાં તમને પૂરતો ક્લાસરૂમ ટુમાં પૂરતો ટાઈમ મળે જીએસ ટુમાં ડીવારસોમાં પૂરતો ટાઈમ નહીં મળે હજુ કહું છું બસો માર્કનું પેપર છે બે કલાક છે વન ટ્વેન્ટી મિનિટ્સ ટુ હંડ્રેડ ક્વેશ્ચન્સ મીન્સ એક ક્વેશ્ચન તમારે ખાલી પોઈન્ટ થર્ટી સિક્સ સેકન્ડ હશે તો એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરીને ચાલજો બરાબર તો તમારું ક્વેશ્ચન પેપર પૂરું થશે બાકી એ કરવામાં રહી જશે તો બી ક્વેશ્ચનનો માર્ક્સ પોઈન્ટ ત્રણ કે પોઈન્ટ તેત્રીસ માર્ક્સ જે તમારા માઇનસ હતા તમારે કપાઈ જશે ફુગાવાના સંદર્ભમાં આ ફુગાવાનો ત્રીજો ચોથો ક્વેશ્ચન આવી ગયો કે ફુગાવાના સંદર્ભમાં નીચેના અંદર વિધાનો ધ્યાનમાં લો ફુગાવો ચલણની ખરીદ શક્તિ ઘટાડે છે ચલણની ખરીદ શક્તિ ઘટાડી છે મીસ એક કિલો ડુંગળી કેટલા રૂપિયા દસ રૂપિયા હવે થઈ ગયો ફુગાવો તો એક કિલો ડુંગળી કેટલા રૂપિયા થઈ ગયા સો રૂપિયા એક કિલો ડુંગળી શું થઈ ગયા સો રૂપિયા ફુગાવો આવી ગયો એટલે તો શું થશે શું જવાબ આપ્યો છે ફુગાવો ચલણની ખરીદ શક્તિ ઘટાડે છે તમે દસ રૂપિયા ખર્ચી શકવા માટે સો ટકા સક્ષમ હતા પણ દસ ગણા રૂપિયા ખર્ચીને કોઈ એક કિલો ડુંગળી ખરીદે તો કોઈ ના ખરીદે ભાઈ તમારી ચલણ ખરીદ શક્તિ ઘટી જાય ફુગાવો વધી જાય તો જે દસ રૂપિયા મળતી હોય સો રૂપિયા મળતી હોય તમે શું કરો ચાલ ચાલશે ભાઈ વડા ડુંગળી વગર ખાઈ લઈએ આવતીકાલે ખીચડી જે તમે બનાવો ડુંગળી ના નાખતા શાકમાં ડુંગળી નાખતા ચાલશે ભાઈ ડુંગળી નહીં મળે કઈ વાંધો નહીં મળી નહીં જઈએ પણ દસની જગ્યાએ સો રૂપિયા તો નહીં જ ખર્ચીએ કારણ કે અમે પોસિબલ કેપેસિટી બી નથી તો તમારી ખરીદ શક્તિ ઘટાડે ફુગાવો ફુગાવાથી ઉત્પાદકોને સૌથી વધુ અસર થાય છે ઉત્પાદકોને અસર થાય બી સૌથી વધારે બોલો ઉત્પાદકોને સૌથી વધુ અસર ના થાય એકચ્યુઅલી અસર કોના થાય જે લોકો કન્ઝ્યુમર હોય જે લોકો ઉપભોગ કરતા હોય આ ના આવે જે વ્યક્તિ ઉપભોગ કરતું હોય તેને વધુ અસર થાય છે ફુગાવાથી ઉત્પાદકોને અસર ના થાય સૌથી વધુ શું થાય ફાયદો થયેલો આ નહીં આવે જવાબ શું આવશે ખાલી એક માત્ર એક જવાબ આવશે બરોબર

યુરોપિયન કન્ટ્રીના યુરો જાપાનના યન ચીનની રેનબીની આ બધા વસ્તુનો ઉપયોગ જેવો થાય આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં એવો જ આ એસડીએનનો થાય છે ઉપયોગ એવું લખ્યું છે એમણે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે થાય છે તેનું મૂલ્ય ચલણના બાસ્કેટ દ્વારા ચલણના બાસ્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં ભારતીય રૂપિયો ભારતીય રૂપિયોનો પણ સમાવેશ થાય છે ઉપર આપેલ વિધારોમાં કયું સાચું છે શું લખવું છે કયું સાચું છે જો તમને બંને સમજે ખોટું આવશે ને પેલા સમજી લે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ મગજમાં ફટ ફક્ત થવી જોઈએ કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આઈ ડાયરેક્ટ સંબંધ છે કે એસડીઆર તે માં દરેક દેશનું કરેલું રોકાણ દર્શાવે છે એસ વડે વસ્તુ કે સેવા ખરીદી કે વેચાણ થતી નથી ખાલી આઈએમએફમાં દરેક દેશનો કોટા કેટલો છે કેટલા એસડીઆરમાં એ લોકો કેટલું રોકાણ કર્યું એના માટે જ ખાલી એસડીઆરનો ઉપયોગ થાય છે એના માટે જ એસડીએનનો ઉપયોગ થાય સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ શું છે રાઇટ્સ અધિકાર હક તમારો સ્પેશિયલ ડ્રોઈંગ એટલે તમારું કેટલું લોન માટેનું અથવા કેટલું તમારું વર્ચસ્વ છે આઈએમએફમાં તમારો કેટલો કોટા છે એના માટેનું એક માપ એટલે એસડીઆર છે એટલે જ એસડીઆર એક ચોક્કસ કોઈ ચલણ નથી કોઈ રૂપિયા કે બે ડોલરની નોટ નથી જેથી તમે વસ્તુ ખરીદી શકો કે વસ્તુ વેચી શકો એ ફક્ત ને ફક્ત ને ફક્ત માં જે તે દેશનો કોટા બતાવે છે એટલે આ આંતરરાષ્ટ્રીય ચલણ છે નહીં એટલે પહેલું વિધાન બિલકુલ ખોટું તેનું મૂલ્ય ચલણના બાસ્કેટ દ્વારા નક્કી કરવામાં આવે છે અહીંયા સુધીનું વિધાન સો ટકા સાચું છે પણ ભારતે રૂપિયાનો સમાવેશ એમાં થતો નથી જો કોઈ પણ એક એક એસડીઆર હોય સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ એક એસડીઆર એમાં પાંચ અલગ અલગ દેશોના ચલણનો સમાવેશ થાય છે એટલે આખે એક બાસ્કેટ છે એ બાસ્કેટના આધારે એસડીઆરનું મૂલ્ય નક્કી થાય પણ એમાં ભારતે રૂપિયાનો સમાવેશ થતો નથી તો કોણો સમાવેશ થાય તો જોઈએ આ બાસ્કેટ જે છે એમાં સમાવેશ થાય યુએસ ડોલર જાપાનીઝ યુરોપિયન સંઘના યુરો બ્રિટિશ પાઉન્ડ અને ચીનનું રેનબીની એટલે કે આ એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ અલગ અલગ દેશોના ચરણના મૂલ્યોનો સમાવેશ થઈને એ સ્ટેટનું મૂલ્ય થાય ભારતે રૂપિયાનો સમાવેશ થતો નથી એટલે આ વિધાન પણ ખોટું કયા સાચા છે ન તો એક અને ના બે તો એમાં ઉતાવળ કરવા કદાચ અમે એવું પૂછાયું આમાં નીચે અમે કયું વિધાન નીચેના કયા ઉપરાંત કયા વિધાન ખોટા છે તો કયું આવશે બંને એક અને બે બંને ખોટા આ શું આવશે બંને ખોટા ન તો એક બંને સાચા તો આ ખાસ જોવાનું અહીંયા ખાસ જોવાનું બે ઓપ્શન આવી જાય બરાબર એ ખાસ જોવાનું એસ થઈ ગયું ક્લિયર બરોબર દરેક વિષયની આપણે અમને ડિસ્કસ કર્યું ધ્યાન જીપીએસસી ફેકલ્ટી જે ટીમ છે મેં તમને થોડું અમને ઓવરવ્યુ આપી દીધું કે અમિત ત્રિવેદી મેડમ છે જે ઓલરેડી આઈ થિંક ઇતિહાસમાં તમે બધા લેકચર માણતા થશો બધા ઇતિહાસના વારસો જે ભણાવે છે ખૂબ સરસ રીતે આ બે ભણાવે ઇતિહાસ વારસાનું અલગ અલગ સરસ રીતે વર્ણન કરીને સારી લેંગ્વેજમાં જે તમારા મગજમાં ડાયરેક્ટ એ વસ્તુ ઉતરી જાય એના માટેનું તરલ પટેલ સર મેથ્સ રીઝનિંગના જે માસ્ટર છે સરસ રીતે સારા સારા અલગ અલગ એક પણ એક એક્ઝામ્પલ અલગ અલગ રીતે કેમનો ગણાય અલગ અલગ એક્ઝામ્પલથી તમને કોઈપણ એ મેથ્સની જે ટ્રીક છે સમજાવે છે વિશાલ પરમાર સર બંધારણ વારસા માટે છે જે ખૂબ સરસ રીતે તમને બંધારણના અલગ અલગ અનુચ્છેદ એના માટેનું પૂરું જ્ઞાન પૂરું પાડશે અર્થશાસ્ત્રમાં જીગર પટેલ સર એટલે કે હું પોતે જે તમને મેં કીધું એ પ્રમાણે કે પચીસ જુલાનો આઈ થિંક મારો લેક્ચર એકવાર જોજો બધા તમે થોડું ઓવરવ્યુ આવી જશે કે ઇકોનોમી એટલું બધું ઇઝી એટલું બધું હાર્ડ છે નહીં ઇઝી છે જો મેનેજમેન્ટ સરખી સારી રીતે કરવામાં આવે તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન જે નવીન સર છે એ બાયોલોજી કેમિસ્ટ્રી ફિઝિક્સ માટે માસ્ટર છે અને તમને સારી સરસ રીતે એક્ઝામ્પલ સાથે સમજાવે છે કે વિજ્ઞાનમાં કઈ ત્યાં ક્વેશ્ચન પૂછાતા હોય ડિફેન્સ પછી જે આપણું સ્પેસ છે એના માટેનો એ અલગ અલગ ટૉપિક હોય એમનો પણ એક લેક્ચર કન્ડક્ટ થયેલો છે જીપીએસસીના આપણા યુટ્યુબના એપ્લિકેશન પર વૈશાલી બે વાગેલા ગઈકાલે એમનો ભૂગોળનો લેક્ચર હતો ભૂગોળમાં શું સ્ટ્રેટેજી બનાવી કેમનું વાંચું એનો બી એકવાર લાભ લેજો અને રાજેશ ભાસ્કર સર જે રોજ સવારે તમને ધ્યાન કહી જાય રોજ સવારે એમના લેક્ચર સ્ટાર્ટ થતી હોય છે સવારે સાત વાગે કરંટ અફેરથી અને કરંટ અફેર માસ્ટર બ્લાસ્ટર છે એ પણ એનો ભરપૂર લાભ ઉઠાવજો આ તમામ ફેકલ્ટી ટીમ વડે તમને જે પાંચ ક્વેશ્ચન છે જે આપણે આગળ જોયું પીપીટીમાં એનો તમને પૂરેપૂરો લાભ આપવામાં આવશે નીચેનામાંથી કયો સૂચકાંક વિશ્વ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જુઓ સ્પેશિયલ લખ્યું છે વિશ્વ બેંક નીચેનામાંથી કયો સૂચકાંક બહાર પાડે છે સિમ્પલ ક્વેશ્ચન છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રણે ત્રણ સૂચકાંક કોણ બહાર પાડે આપણને ખ્યાલ હોય તો ઓટોમેટિક આપણને ખબર પડે કે બે સૂચકાંક વિશ્વ બેંક બહાર પાડે કે નહીં પાડતું તો આ બધા જવું જોઈએ આ માનવ વિકાસ સૂચકાંક છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ કોણ બહાર પાડે છે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તો બીજો તો નહીં જ આવે આ ઓપ્શન નીકળી ગયો આ ઓપ્શન નીકળી ગયો વધે કયો માત્ર 1 ને માત્ર 1 ને 3 વેપાર કરવાની સરળતા સૂચકાંક એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ બીજો કયો છે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ આ બે ઇન્ડેક્સ છે જે બહાર પાડવામાં આવે છે વિશ્વ બેંક વડે આ બે ઓપ્શન નીકળી ગયા ફિફ્ટી ફિફ્ટી થઈ ગયું આ બંને આવ્યા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ આ બંને આંકડા વિશ્વ બેંક વડે બહાર પાડવામાં આવે છે પણ આમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરો એ બે હજાર એકવીસ થી વર્લ્ડ બેંક વડે બંધ કરવામાં આવેલ છે આપણે જવાબ તો આ જ આવશે એક અને ત્રણ કેમ કારણ કે બંને બહાર પાડતા પણ આ હવે બંધ થઈ ગયો છે બે હજાર કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કેવું હતું કોઈ પણ દેશમાં વ્યાપાર કરવા માટે કેટલી સરળતા છે એના આધારે દરેક દેશના રેન્ક આપવામાં આવતો એમાં ભારતનો લાસ્ટ રેન્ક આઈ થિંક એટી સિક્સ કે સિક્સટી સિક્સ હતો સોરી સિક્સટી થ્રી હતો બે હજાર એકવીસમાં આ અંક કેમ બહાર બંધ કરવામાં આવ્યો કે વર્લ્ડ બેંકના અધિકારીઓને ચીન વડે લાલચ આપવામાં આવી હતી કે તમે અમારા દેશનો રેન્ક આગળ બતાવો જેથી ફોરેનની કંપનીઓ અમારા દેશમાં રોકાણ કરવા માટે આવી શકે જેવી વર્લ્ડ બેંકને ખબર પડી બીજા દેશોને ખબર પડી તો વિરોધને વિરોધ એમને વિરોધ કર્યો કે આ જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ બાય વર્લ્ડ બેંક એ બિલકુલ ખોટો છે જેમાં અલગ અલગ અધિકારીઓ અલગ અલગ દેશોને લાલચ આપવામાં આવે છે અને એ વસ્તુ બિલકુલ ખોટું છે એની જે હકીકત સત્યતા હોય છે એ બિલકુલ ખોટી હોય છે જેથી આ અંક બહાર બંધ કરવામાં આવે જેથી લોકો ગેરમાર્ગે દોરાય ના તેથી આંક બહાર પાડવામાં બંધ કરવામાં આવ્યો છે બરાબર યાદ રાખજો આ ફરી એકવાર એનું મેં તમને અમને કીધું એ કે છ સુધી તમે ફી ભરો તો પહેલાં એક આઠ હજાર પાંચસો તેની જગ્યા આવા કેટલા થઈ ગયા છે પાંચ હજાર પાંચસો પાંચ હજાર પાંચસો પાંચ હજાર ક્વેશ્ચન મિસ એક ક્વેશ્ચનનો રૂપિયો કહી શકો તમે તમે શું કહી શકો ભાઈ કે એક પ્રશ્નનો એક રૂપિયો અને આ ક્વેશ્ચન સાવ રદ્દી ક્વેશ્ચન નહીં હોય જે તલાટી ગૌણ સેવામાં જે કાઢતા હોય એમ પ્રમાણે એકદમ ક્વોલિટી ક્વેશ્ચન હશે બધા ક્વોલિટી ક્વેશ્ચન લોકો તરાટીની એક્ઝામ લેતા હોય છે ઘઉં સામે પેપર કાઢતા હોય અલગ અલગ એકેડેમી અલગ અલગ લોકો વડે પ્રકાશનો વડે છતાં પણ ઘણા બધા રૂપિયામાં વેચતા હોઈએ અહીંયા ક્વેશ્ચન એની ટેસ્ટ એનું સોલ્યુશન પ્લસ એ સોલ્યુશનનું વિગતવાર ડિસ્ક જે ડિસ્કશન અલગ અલગ ફેકલ્ટી ટીમ વડે એક રૂપિયામાં એક ક્વેશ્ચન પાંચ હજાર ક્વોલિટી ક્વેશ્ચન આવું તમને કોઈ એકેડેમીમાં જોવા નહીં મળે તો ભરપૂર લાભ ઉઠાવજો મિત્રો છ આઠ સુધી ભરશો તો પાંચ હજાર પાંચસો છે આ કોન્ટેક્ટ નંબર છે કોઈપણ ક્વેરી હોય તમે બિલકુલ બિલકુલ પૂછી શકો છો અલગ અલગ ક્લાસરૂમ પ્રોગ્રામ છે અને ફેકલ્ટી મેં તમને ઓરિજિનલ અમને ડિસ્કશન લોકો આપી દીધું છે બરોબર સ્ટેક ફ્લેશનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે જો સ્ટેક ફ્લેશન એ ફુગાવાનું ખરાબ રૂપ છે ફુગાવાનું ખરાબ રૂપ છે ફુગાવામાં શું હોય ભાઈ ખાલી કે વસ્તુઓનો ભાવ વધી જાય લોકોની ખરીદ શક્તિ ઘટી જાય એવું બધું થાય પણ સ્ટેગ ફ્લેશન થાય ત્યારે શરીર શક્તિ ઘટી જાય વસ્તુની કિંમતની ઘણી બધી વધી જાય સાથે સાથે બેરોજગારી પણ વધી જાય તો એને કહેવાય સ્ટેગ ફ્લેશન સમજીએ વિધાનું સ્ટેગફેશનના અર્થતંત્રની એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે જેમાં એક બાજુ ફુગાવામાં સતત વધારો થતો હોય અને બીજી બાજુ બેરોજગારીનો દર પણ વધુ હોય સો ટકા સાચું ફુગાવો તો વધુ જ પ્લસ બેરોજગારી પણ વધુ એને કહેવાય સ્ટેગ ફ્લેશન ઘટના ફિલિપ્સ કરો પાછળના સિદ્ધાંતને સાબિત કરે છે ફિલિપ્સ્કર્વ એ ખાલી ખાલી ફુગા આવવા માટેનો આલેખ છે ના કે સ્ટેક ફેશનનો બરાબર એટલે સ્ટેક ફેશન માટે આ વિધાન ખોટું આવશે બીજું આમ નહીં આવે બંને પણ નહીં આવે એક તો સાચું છે તો આ પણ નહીં આવે તો જાપશું આવશે ખાલી માત્રે જાપશું આવશે ખાલી માત્રે